વલ્લભ વિદ્યાનગરમાં ગણેશ મહોત્સવમાં ખાસ કહી શકાય સાતમા દિવસે ભગવાન ગણેશજીને શોભાયાત્રા કાઢવામાં આવી હતી અને વાસ્તિક હસ્તે ભગવાનને વિદાય આપવામાં આવી હતી. વલ્લભ વિદ્યાનગરમાં સાત દિવસનું મોંઘેરું આતિથ્ય માણ્યા બાદ ભગવાનની સાતમા દિવસે ભગવાન ગણેશને વિદાય આપવામાં આવી હતી અને ભગવાન ગણેશની વિદાય લેતા વિવિધ યુવક મંડળો દ્વારા પણ રાસ ગરબાની રમઝટ બોલાવી હતી. ડીજેને સાથે ભગવાન ગણેશજીને આરતી ઉતારી પૂજા અર્ચના કરવામાં આવી હતી અને પૂજા કર્યા બાદ કહી શકાય બગી ગાડી સહિતના વાહનોમાં પણ ગણેશજીની મૂર્તિની બિરાજમાન કરી શોભાયાત્રા કઢાઈ હતી, જેમાં ગણેશજીના આરતી ગાવામાં આવી હતી. જય ગણેશ અને ગણપતિ બાપા મોરિયાના જય જયકાર સાથે શોભાયાત્રા આણંદ શહેરમાં લોટેશ્વર તળાવ ખાતે પહોંચી હતી. લોટેશ્વર તળાવ ખાતે ફાયર બ્રિગેડના બે તરાપા તેમજ એક ક્રેન અને 16 તરવૈયાઓ તળાવમાં ગણેશજીની મૂર્તિઓનું વિસર્જન કરાવતા હતા અને ભક્તોએ ખાસ ભગવાન ગણેશજીની ભાવભીની વિદાય આપી હતી. હા, પંચાલ મુકેશભાઈ મોહનભાઈ, સર્વ ગણેશ પ્રમુખ વલ્લભ વિદ્યાનગર. આજે ગણેશ વિસર્જન છે. હા, આજ રોજ વલ્લભ વિદ્યાનગરના તમામ ગણપતિ સાત દિવસે વિસર્જન થઈ રહ્યા છે અને આનું વિસર્જન બપોરે 2 વાગ્યાથી ચાલુ થશે તો 7:30 વાગ્યા સુધીમાં પૂર્ણ કરવાની તૈયારી છે. અને આજ રોજ આણંદ નગરપાલિકા દ્વારા અને ફાયર બ્રિગેડના જવાનો દ્વારા ખૂબ સુંદર વ્યવસ્થા આ તળાવમાં કરવામાં આવી છે અને કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે આણંદના એસપી સાહેબના માર્ગદર્શન હેઠળ આણંદ ટાઉન પીઆઈ સાહેબ અને વલ્લભ વિદ્યાનગરના પીઆઈ સાહેબ તથા પોલીસ જવાનો દ્વારા સુંદર બંદોબસ્ત કરવામાં આવેલો છે. આજે વિદ્યાનગરની જે 7 દિવસ મૂર્તિઓની સ્થાપના કરે ગણપતિ દાદાની, તેનું આજે વિસર્જન કરવા માટે અહીંયા આગળ લોટેશ્વર મંદિરની પાછળ જે તળાવ છે ત્યાં આગળ બંદોબસ્ત રૂપે આણંદ ફાયર બ્રિગેડની ટીમ 2 તરાફા તથા 16 તરવૈયા છે, 1 બોટ અને 1 રોબોટ સાથે અહીંયા બંદોબસ્ત માટે ખડેપગે આખો દિવસ માટે જ્યાં સુધી વિસર્જન નહીં પડે ત્યાં સુધી ખડેપગે